विद्यार्थी मित्रों आज आप एक्टिव वॉइस पैसिव वॉइस में पेरेग्राफ जोवा माटे जई रह्या छे। आना पहेलाना वीडियो में एक्टिव वॉइस पैसिव वॉइस ना आपणे दरेक टेन्स प्रमाणे धारो के साधो वर्तमान काळ, साधो भूतकाळ, मॉडल ऑक्सिलरी, चालू वर्तमान काळ, चालू भूतकाळ, पूर्ण वर्तमान काळ अने पूर्ण भूतकाळना जुदा जुदा वाक्यो आपणे एक्टिव वॉइस पैसिव वॉइस ना जोई गया। હવે એ બધા વાક્યો ભેગા કરીને આપણે જે પેરેગ્રાફ પરીક્ષામાં બોર્ડમાં પૂછાય છે તે જોવા માટે હવે આપણે જઈ રહ્યા છીએ, જેમાં અહીંયા મેં બોર્ડ ઉપર ઘણા બધા પેરેગ્રાફ લખ્યા છે, ત્રણ પેરેગ્રાફ, આપણે 10-1 પેરેગ્રાફ અહીંયા સોલ્વ કરીશું વારાફરતી, જેથી અમુક બોર્ડમાં પૂછાયેલા પણ પેરેગ્રાફ હું સોલ્વ કરાવીશ, જેથી કરીને તમને ગાઈડલાઈન મળે કે આપણે બોર્ડમાં આવા પણ પેરેગ્રાફ પૂછાય છે। Now start active voice, passive voice paragraph. હવે અહીંયા જે પહેલો પેરેગ્રાફ આપેલો છે જેમાં સામાન્ય સ્તરે આપણે પહેલા વાક્ય જોઈએ કે વાક્ય કયા કાળમાં છે પહેલા જોવાનું, બીજું સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ આપણે ફાઇન્ડ આઉટ કરીશું અને ત્યાર પછી સેન્ટેન્સ લખીશું। હવે આ બીજું અહીંયા આપ્યું છે વિલ બ્રિંગ યુ વર્ક છે, ધીસ ટિકિટ આપણું ઓબ્જેક્ટ છે બાળકો। હવે આપણે જોઈશું કે પહેલા તો આપણે આખો પેરેગ્રાફ સોલ્વ કરીશું અને ત્યારબાદ નેક્સ્ટ માં લખીશું। હવે આપણે આ એવરીબડી આસ્ક્ડ જે પૂછાયું છે એ આપણે પેરેગ્રાફમાં એમના મૂકી દેવાનું છે, તેના પછી everyone subject looked આપેલું છે verb છે, and આપેલું છે આપણું preposition છે અને આમી આપેલું છે આપણું object છે। કયા કાળનું વાક્ય છે બાળકો? બીજું સાદા ભૂતકાળમાં, but એમને આપણે મૂકી દઈશું વિદ્યાર્થી મિત્રો, આમી આપેલું છે આપણું subject છે, didn't says આપેલું છે આપણું verb છે બાળકો, અને anything આપેલું છે શું છે આપણું બાળકો? object છે। હવે સો પાછું એમને મૂકી દઈશ, everyone subject છે બાળકો, cancel આપેલું છે આપણું verb છે બાળકો, the plan of હવે આ of વાળો નિયમ છે એટલે આપણે આખું વાક્ય જોડે લીધું છે આપણું object છે બાળકો। complete વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પેરેગ્રાફમાં દરેક વાક્યમાં જોઈ ગયા કયા કાળનું વાક્ય છે, subject verb object find out કરી નાખ્યું, તમારે પણ પરીક્ષામાં આ જ રીતે બોર્ડમાં લખવાનું રહેશે, પહેલા આપણે વાક્ય find out કરી નાખીશું અને ત્યારબાદ આપણે પેરેગ્રાફ લખીશું। હવે પેરેગ્રાફ સોલ્વ કરાવું છું વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધ્યાન રાખવાનું, પહેલું વાક્ય આપેલું છે ઇન્વર્ટેડ કોમા નીકળી જશે, પ્રશ્નાર્થ વાક્ય રહેશે, પહેલા હું શું લખી નાખીશ, હું આપેલું છે એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા હું લખી નાખીશ બાય હું લખી નાખીશ। હવે એના જોડે ટૂંકીનું ક્રિયાપદ હું શું મૂકી દઈશ વિદ્યાર્થી મિત્રો? વિલ। હવે ઓબ્જેક્ટ આપણને શું આપેલો છે? ધ ટિકિટ, ટિકિટ્સ। હવે આનો પેસિવ વોઇસ બનાવવા માટે અહીંયા વિનો ઉપયોગ કરીશ, બ્રિંગનું શું કરી નાખીશ? બ્રોટ, પ્રશ્નાર્થક એમના એમ, પહેલું વાક્ય અહીંયા મેં પૂર્ણ કરે છે વિદ્યાર્થી મિત્રો। નેક્સ્ટ સેન્ટેન્સ બીજું હવે હું ચલાવવા માટે જઈ રહ્યો છું, એવરીબડી આસ્ક્ડ હું એમને મૂકી દઈશ, એમાં કોઈ ફેરફાર કરીશ નહીં, એવરીબડી મિત્રો શેડ પ્રેપોઝિશન આપેલું છે, નથી આપેલું, શેડ બાય આ
ત્રીજું વાક્ય વિદ્યાર્થી મિત્રો આપેલું છે સો હું એમને મૂકી નાખીશ. હવે નેક્સ્ટ આપણે જોઈશું એવરીવન કેન્સલ્ડ ધ પ્લાન ઓફ ગોઈંગ ટુ અ મૂવી. ઓબ્જેક્ટ મારું આખું છે એટલે હું કહેતા લખીશ ધ પ્લાન ઓફ ગોઈંગ ટુ. શું આપેલું છે ભાઈ? અ મૂવી. સાદા ભૂતકાળનું વાક્ય છે, ઇમ્પોર્ટન્ટ છે, એટલે હું શું લખી નાખીશ વોઝ કેન્સલ્ડ. પેસિવ વોઇસ બનાવવા માટે વાયનો ઉપયોગ કરીશ. એવરીવન પાછળ લખી નાખીશ એવરી વન. ઓકે વિદ્યાર્થી મિત્રો, એકદમ ઇઝી અને સરળ તમને ત્રણ માર્ક્સ મળી જાય એ રીતે આપણે આ પેરેગ્રાફ સોલ્વ કરી રહ્યા છીએ, જેમાં તમારે બોર્ડમાં પણ જ્યારે આ પેરેગ્રાફ પૂછાય તો હું અહીંયા જે રીતે સોલ્વ કરાવું છું એ રીતે તમારે આ પેરેગ્રાફ સોલ્વ કરવાના રહેશે, જેથી કરીને નાના નાના માર્ક્સ ભેગા કરીને આપણું રિઝલ્ટ સારું બની શકે છે. ઓકે, નાવ સેકન્ડ પેરેગ્રાફ. સૌથી પહેલા તો આપણે ફાઇન્ડ આઉટ કરી નાખીશું સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ. ધ કિંગ આપેલું છે, શું લઈશું સૌપ્રથમ બાળકો? સબ્જેક્ટ. એન્જોયડ આપણે શું લઈશું? વર્બ. ફિશ ફૂડ આપણે શું લઈશું બાળકો? ઓબ્જેક્ટ. કયા વાક્ય છે? પહેલું વાક્ય ધ કિંગ એન્જોયડ ટેસ્ટી ફૂડ. સારું દુકાનનું વાક્ય છે. જે આપેલું છે સબ્જેક્ટ, ગે વર્બ, લોટ ઓફ ફૂડ. ઓબ્જેક્ટ જો વિદ્યાર્થી મિત્રો અવકળો નિયમ છે, ટુ પછી જેટલા શબ્દ આપેલા છે એના વાક્યમાં શું હશે? અંદર હશે. જ્યારે આપણે વાક્ય સમજાવતો હતો ત્યારે તમને શીખવાડ્યું. Many cooks made mouth-watering dishes for the king. હવે many cooks એટલે ઘણા બધા રાંધવાવાળા. સબ્જેક્ટ મેડ આપેલું છે, વર્બ છે. mouth-watering dishes આપણું ઓબ્જેક્ટ છે. અને ફોર ધ કિંગ શું આપેલું છે? આપણું અધરવર્ડ છે. બીજું વાક્ય ધ કિંગ ઓલ્સો રિવોર્ડેડ ધ કિંગ જીનરિયસલી. તો ધ કિંગ શું લઈ લઈશ? સબ્જેક્ટ. ઓલ્સો હું બ્રેકેટ બનાવી દઈશ. પછી રિવોર્ડેડ શું આવશે વિદ્યાર્થી મિત્રો? વર્બ. ધ કુક્સ ઓબ્જેક્ટ જીનરિયસલી અધરવર્ડ. ઓકે વિદ્યાર્થી મિત્રો, કમ્પ્લીટ આખો આપણે ફાઇન્ડ આઉટ કરી નાખ્યા દરેક કાળ પ્રમાણે. હવે આપણે પેરેગ્રાફ શું કરશું? સોલ્વ કરશું. ચલો સૌથી પહેલું વાક્ય છે એમાં ઓબ્જેક્ટ શું આપેલું છે બાળકો? ટેસ્ટી ફૂડ. ટેસ્ટી ફૂડ એકવચન છે એટલે હું શેનો ઉપયોગ કરીશ? વોઝ. અને સાદા ભૂતકાળનું વાક્ય છે, વોઝ એન્જોયડ બાય ધ કિંગ. પૂર્ણ વિરામ. ધે ગીવ અ લોટ ઓફ ફૂડ ધ પુઅર. ઓબ્જેક્ટ શું આપેલ છે? અ લોટ ઓફ ફૂડ. સાદા ભૂતકાળનું વાક્ય છે, વોઝ ગીવન. હવે અહીંયા ધ પુઅર ગીવન ટુ ધ પુઅર બાય ધી પાછળ જનરેશન વિદ્યાર્થી મિત્રો શું થઈ જશે? તેમ. હવે વાક્યમાં મેં અધર વર્ડ્સ કે આપણે ક્રિયાપદ જોડે મૂકેલા છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તમારે પણ ધ્યાન રાખવાનું રહેશે જ્યારે તમે આ અધર વર્ડ્સ પાછળ પણ મૂકી શકાય છે અને આપણે ક્રિયાપદ જોડે પણ મૂકી શકીએ છીએ, બંને વાક્યો સાચા પડશે. નેક્સ્ટ સેન્ટેન્સ જે આપેલું છે વિદ્યાર્થી મિત્રો આપણને, મેની કુક્સ મેડ માઉથ વોટરિંગ ડિશીઝ ફોર ધ કિંગ. તો અહીંયા સૌ પ્રથમ શું લખી નાખ્યું વિદ્યાર્થી મિત્રો? માઉથ વોટરિંગ ડિશીઝ બહુવચન આપેલું છે એટલે અહીંયા ભૂતકાળ વાક્ય છે એટલે વેર નો ઉપયોગ કરીશ. મેડ બાય મેની કુક્સ અધરવર્ડ આપેલા છે વિદ્યાર્થી મિત્રો એટલે આપણે શું લખીશું પાછળ? ફોર ધ કિંગ્સ. નેક્સ્ટ સેન્ટેન્સ, ધ કિંગ ઓલ્સો રિવોર્ડેડ ધ કુક જીનરિયસલી. સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો હું શું આગળ લઈ જઈશ? ધ કુક્સ બહુવચન છે
ભૂતકાળનું વાક્ય છે વેર તો આપણે બીજા જે મિત્રો અહીંયા બુક્સ વેર ઓલસો રિવોર્ડેડ જિનરિયસલી બાય ધ કિંગ્સ ઓકે વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટ બીજો પણ પેરેગ્રાફ આપણે શાંતિથી અને સરળતાપૂર્વક તમને સમજાય એ રીતે આપણે એ પેરેગ્રાફ લખેલો છે હવે આપણે બીજા પેરેગ્રાફ પર જઈશું પહેલા તો આપણે બધાની જેમ આપણે આમાં પણ સબ્જેક્ટ વર્બ પ્રેપોઝિશન એટલું ફાઇન્ડ આઉટ કરીશું સૌથી પહેલા ક્રિષ્ના સબ્જેક્ટ ઇઝ પ્લેઇંગ વર્બ વિથ પ્રેપોઝિશન અથવા ઓબ્જેક્ટ ઈ સબ્જેક્ટ બ્રેક્સ વર્બ અથવા ઓબ્જેક્ટ વાઇ પ્લેઇંગ હિઝ મધર વાઇ પ્લેઇંગ અધર વર્ડ્સ આપેલા છે અહીંયા His mother, whose subject gives word, him, object, another word, whose other words, but in name of the issue, the mood of the movie, the one, the ringing out of પેરેગ્રાફ સોલ્વ કરીશું સૌ પ્રથમ આપણે જોઈશું પહેલું વાક્ય ક્રિષ્ના ઇઝ પ્લેઇંગ વિથ અ ટોય સૌ પ્રથમ જે ઓબ્જેક્ટ આપેલું છે એ શું છે વિદ્યાર્થી મિત્રો અ ટોય એકવચન છે એટલે હું ઇઝ મૂકી નાખીશ ક્રિયા કન્ટિન્યુઅસલી એટલે બી મૂકીશું પ્લેનું શું થઈ જશે પ્લેડ પ્રેપોઝિશન જોડે આપ્યું છે એટલે હું જોડે મૂકી દઈશ વી બાય ક્રિષ્ના ક્રિષ્ના પહેલું વાક્ય અહીંયા મેં પૂર્ણ કર્યું છે બીજું વાક્ય હી બ્રેક્સ ધ ટોય તો શું આવશે ધ ટોય વર્તમાનકાળ છે એટલે ઇઝ બ્રોકન બાય એનું શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો હિમ અધરવર્ડ્સ અહીંયા આપેલા છે એટલે કઈ રીતે લખીશું વાઇલ પ્લેઇંગ હિઝ મધર ગિવ્સ હિમ અનોધર ટોય એટલે હી આગળ આવી હિમ આગળ આવી જતા તો શું થઈ જશે હી વર્તમાનકાળ છે એટલે ઇઝ ગિવ નું ગિવન બાય હિઝ મધર અનોધર ટોય આપણે સોલ્વ કરવા માટે જઈ રહ્યા છીએ આગળ નાઉ હવે આપણે નેક્સ્ટ પેરેગ્રાફ તરફ જઈ રહ્યા છીએ બાળકો હવે આ જે પેરેગ્રાફ આપ્યો છે વિદ્યાર્થી મિત્રો ઓફ વાળા નિયમે આપણે આવી જઈએ છીએ હવે જો ઓલ ઓફ અસ એટલે આપણું શું થઈ ગયું સબ્જેક્ટ હેવ હિયર્ડ આપણું શું થઈ ગયું વર્બ પંડિત નેમ ઓફ જવાહરલાલ નેહરુ શું થઈ ગયું ઓબ્જેક્ટ કયા કાળમાં વાક્ય છે મૂળ વર્તમાન કાળ ત્રીજું વાક્ય ઈ સબ્જેક્ટ લવડ વર્બ ચિલ્ડ્રન ઓબ્જેક્ટ ત્રીજું વાક્ય ચિલ્ડ્રન સબ્જેક્ટ કોલ્ડ વર્બ હિમ ઓબ્જેક્ટ ચાચા નેહરુ અધર વર્ડ્સ બી પાછો સબ્જેક્ટ સેલિબ્રેટ વર્તમાન કાળમાં વર્બ The 4th of November, object as children day, other word.
હવે વિદ્યાર્થી મિત્રો આ જે પેરેગ્રાફ મેં લખાય છે બીજા ત્રણ પેરેગ્રાફ એમાં આપણે જે છેલ્લે અધર વર્ષે આપણે ક્રિયાપદ જોડે મૂકવાની હવે શરૂઆત કરીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, નાવ હવે આન્સર લખી રહ્યો છું. સૌથી પહેલા આપણો ઓબ્જેક્ટ કોણ છે? ધ નેમ ઓફ પંડિત જવાહરલાલ નહેરુ. એક વચન છે એટલે અહીંયા એસ થઈ જશે, પેસિવ બનાવવા માટે બી નો ઉપયોગ કરીશ. ક્રિયા એના એમ બાય શું આવશે? ઓલ ઓફ અસ. પહેલો અપ એમ એ પૂર્ણ કરે છે. ઈ લવડ ચિલ્ડ્રન, તો ચિલ્ડ્રન આગળ આવી જઈશ. બાળકો ચિલ્ડ્રન બહુવચન છે, ભૂતકાળ વાક્ય છે. એટલે અહીંયા શું કરે છે વિદ્યાર્થી મિત્રો? વેર પૈસો આવશે લવડ, પેસિવ વોઇસ બનાવવા માટે બાય, ઈ પાછળ જતું રહેશે તો વિદ્યાર્થી મિત્રો શું થઈ જશે? હિમ. ચિલ્ડ્રન કોલ્ડ હિમ ચાચા નહેરુ. હવે હિમ આગળ આવી જશે શું એટલે હું શું કરી નાખીશ? ઈ ભૂતકાળ વાક્ય છે એટલે અહીંયા વોઝ મૂકી દઈશ. કોલ્ડ ચાચા નહેરુ નવેમ્બર નવેમ્બર વર્તમાનકાળનું વાક્ય છે એટલે ઇઝ મૂકી દઈશ. ઇઝ સેલિબ્રેટેડ લખ્યું તો આપણે અહીંયા સેલિબ્રેટેડ એઝ ધ ચિલ્ડ્રન ડે બાય વી પાછળ આવી ગયું છે એટલે શું થઈ જશે? અસ. ઓકે વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટ. અહીંયા આપણે ક્રિયાપદના જોડે શું મૂક્યા? અધરવર્ડ. તમારે ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ પેરેગ્રાફ હવે આપણે જોવા માટે જઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. વી કેન પ્રિવેન્ટ ધ નોઇઝ પોલ્યુશન. વી શું થઈ જશે? સબ્જેક્ટ વિદ્યાર્થી મિત્રો. કેન પ્રિવેન્ટ શું થઈ જશે? આપણું વર્બ. નોઇઝ પોલ્યુશન ઓબ્જેક્ટ. વેરી ઇઝી આપણું શું હશે? અધરવર્ડ. હવે આપણે પેરેગ્રાફ ફોલ કરીએ ત્યારે પહેલું વાક્ય કરી રહ્યો છું. ધ નોઇઝ પોલ્યુશન કેન બી શું આવશે? પ્રિવેન્ટેડ. પ્રિવેન્ટેડ અધરવર્ડ ક્રિયાપદના જોડે લખીશ. વેરી ઇઝી પેસિવ વોઇસ બનાવવા માટે વિદ્યાર્થી મિત્રો બાય આપણે ઓબ્જેક્ટ આગળ લઈ જઈશું તો કઈ રીતે લખીશું? મોર ધેન વન મિકેનિકલ ડિવાઇસ શું આવશે? શુડ નોટ બી યુઝડ. અધરવર્ડ જોડે લખી છે અહીંયા એટ અ ટાઈમ બાય અસ. પૂર્ણ વિરામ. We should keep the volume of radios low. તો ઓફ ઓન નિયમ જે આપણે જોડેલી જોયું છે. વી શું આવશે? સબ્જેક્ટ. શુડ કીપ વર્ક ઓબ્જેક્ટ અને લો શું છે? અધર વર્ડ્સ. તો કઈ રીતે લખીશું વિદ્યાર્થી મિત્રો? આપણે ધ વોલ્યુમ ઓફ રેડિયોઝ ધ વોલ્યુમ ઓફ રેડિયોઝ
should be kept low by વિનુ શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો અસ ઓકે દેખાયું છે તો પરફેક્ટ નાઉ લાસ્ટ સેન્ટેન્સ વી આપણે શું આવશે સબ્જેક્ટ કેન મેક વર્ક ધ વર્લ્ડ ઓબ્જેક્ટ અ ક્વાઇટર પ્લેસ શું આવશે વિદ્યાર્થી મિત્રો અધર વર્ડ્સ ફરીથી લખીશું ધ વર્લ્ડ ધ વર્લ્ડ can be made other words in the language is a quieter place to obtain by the pachar ki apne agar di pachar liye su vidhe su te jese us okay vidyarthi mitro aa paragraph ma apne je other words hata ek kriya pad jode mukine sikhiye chhe હવે નેક્સ્ટ પેરેગ્રાફ ધ બોય હેઝ ગિવન મી અ પોઈન્ટ ટુ સાઇન ઇટ ધ બોય કુ ધ વિદ્યાર્થી મિત્રો સબ્જેક્ટ હેઝ ગિવન વર્ક પૂર્ણ વર્તમાન કાળ મી ઓબ્જેક્ટ પોઈન્ટ ટુ સાઇન ઇટ શું છે આપણો અધર વર્ડ્સ ફરી જ લખીશું વિદ્યાર્થી મિત્રો મી આગળ જશે એટલે શું થઈ જશે આઈ આઈ જોડે હું અહીંયા હેવ મૂકી દઈશ આઈ હેવ બીન ગિવન હવે આપણે વિદ્યાર્થી મિત્રો અધર વર્ડ્સ આના જોડે મૂકી દઈશું આઈ હેવ બીન ગિવન અ પોઈન્ટ ટુ સાઇન ઇટ બાય ધ બોય કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો પહેલું વાક્ય રેડી બીજું વાક્ય હવે શું આવશે ઈ સબ્જેક્ટ હેઝ ફાઉન્ડ વર્ક ઇટ ઓબ્જેક્ટ from the old way to the vidyarthi mitro other words ahiya apne pehli de lakishu the it agle jeju vela it has been found other words to apela chhe from the old way pehli jo avse by ee vachan utre jo to jese vidyarthi mitro ni કમ્પ્લીટ બીજું વાક્ય ત્રીજું વાક્ય આઈ શું આપ્યો છે વિદ્યાર્થી મિત્રો આપણે સબ્જેક્ટ હેઝ નેવર સીન આપણે બ્રેકેટમાં લખીશું વિદ્યાર્થી મિત્રો સર્ચ પોઈન્ટ ઓબ્જેક્ટ આપણો ઇન માય લાઈફ આપણું શું છે અધર વર્ડ્સ ફરીથી આપણે ચેન્જ કરીશું વિદ્યાર્થી મિત્રો સર્ચ પોઈન્ટ એક વચન છે એટલે હું અહીંયા શું મૂકી નાખીશ હેઝ never been seen other words to apela chhe in my life by I pachal su thai jase vidyarthi mitro me complete aya sudhi next even I haven't even I haven't mukhi shu pela subject haven't thought verb about aapko shu chhe પ્રેપોઝિશન એટ આપણો ઓબ્જેક્ટ સૌપ્રથમ આપણે શું આગળ લઈ લઈશું ઈટ ઈટ આપણે આગળ લઈ લઈશું ઈટ ઇવન એમ એમ બીજું પહેલા તો આપણે ઇવન ઈટ હેઝ અન બીન ફોર અબાઉટ બાય આઈ પાછળ જતો રહેલો શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો મી પૂર્ણ વિરામ હવે આપણે નેક્સ્ટ બીજા ત્રણ પેરેગ્રાફ હવે હું લખી રહ્યો છું હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં બોર્ડ ઉપર જુઓ માર્ચ 12000 થી લઈને માર્ચ 12018 સુધી દરેક એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ ના પેરેગ્રાફ જે ધોરણ 10 માં પૂછાઈ ગયેલા છે બોર્ડમાં એ મેં લખેલા છે જેથી કરીને તમને ખબર પડશે કે આપણે કઈ રીતે બોર્ડમાં પેરેગ્રાફ લખવાના રહેશે આપણે ધોરણ 10 11 12 માં એક જ ટોપિક એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ સેમ જ આવે છે જો તમે આ બોર્ડના પેરેગ્રાફ સોલ્વ કરશો તો ધોરણ 11 માં અને 12 માં પણ તમારે કામમાં આવશે સેમ આ રીતે બોર્ડમાં પેરેગ્રાફ પૂછાય છે
तो હવે આપણે માર્ચ 2012 થી લઈને પેરેગ્રાફ સોલ્વ કરવા માટે જઈ રહ્યા છે વિદ્યાર્થી મિત્રો. હવે જો પહેલો જે આપેલું છે માર્ચ 2012 નો પેરેગ્રાફ આપણે સોલ્વ કરવા માટે જઈ રહ્યા છે. પહેલું વાક્ય છે ધ ટીચર સબ્જેક્ટ કોલ્ડ. કયા કારણે વાક્ય છે સાદો ગુડ કાર. ધ સ્ટુડન્ટ્સ શું છે આપણું ઓબ્જેક્ટ. હવે વિદ્યાર્થી મિત્રો હું વાક્ય સોલ્વ કરતો રહીશ જોડે શું આપણું લઈ લઈશ ધ સ્ટુડન્ટ્સ બહુવચન છે. જો વિદ્યાર્થી મિત્રો સાદો ભૂતકાળ છે વેર હું લખી નાખીશ કોલ્ડ એમના એમ પેસિવ વોઇસ બનાવવા માટે બાય ધ ટીચર ક્યાં જતો રહેશે પાછળ. પ્રતિરૂપ પહેલો એક વાક્ય એક માર્ક ઉપડા વાળી ગયો આપણને. બીજું વાક્ય ઈ શું આપેલું છે સબ્જેક્ટ Give verb, them object, verb, other words. क्या कारण हुआ के जब आया तो सादो भूतकाल. हवे कई जगह जो आगे आपने them आगे जो तुरे तो सुनते हैं जैसे विद्यार्थी मित्रों दी दी जोड़े हमेशा बहुवचन के वाय ऐसे हुआ वे वे ये उन सुनते हैं जैसे given other words हैं या क्रिया पर जोड़ दूं बिना के सु सुनते हैं जैसे verb passive voice बना माटे by ઈ પાછળ જતું રહેશે શું થઈ જશે ની વિદ્યાર્થી મિત્રો. હવે નેક્સ્ટ સેન્ટેન્સ આપેલું છે એ પ્રશ્નાર્થ વાક્ય છે અને કયા કારણ વાક્ય છે સાદો વર્તમાન કાળ. બ્રોક વર્બ માય ન્યુ કાર તો આપેલી છે ઓબ્જેક્ટ કઈ રીતે લખીશું સાદા ભૂતકાળનું વાક્ય છે એટલે કઈ રીતે હું લખીશ બાય whom what is who out there was હવે આ ઓબ્જેક્ટ આપણે આગળ લઈ લઈશું માય ન્યુ તો આપણે જે વિદ્યાર્થી મિત્રો ટોય કાર બ્રોકન બ્રોકન પ્રશ્ન વાક્ય એમના એમ. ઓકે વિદ્યાર્થી મિત્રો બોર્ડમાં તમારે એકદમ ઈઝી અને સરળ રીતે આ રીતે પેરેગ્રાફ સોલ્વ કરવાનો વાક્યને ઓળખવાનું અને સોલ્વ કરતા જવાનું. બીજું માર્ચ 2013 નો આપણે સોલ્વ કરવા માટે જઈ રહ્યા છીએ. પહેલું વાક્ય માય પેરેન્ટ્સ સબ્જેક્ટ ટીક વર્બ મી ઓબ્જેક્ટ. હવે આ કેપ ઓફ આપેલું છે આપણે જોડે લઈશું વિદ્યાર્થી મિત્રો. પહેલું સાદા વર્તમાન કાળનું વાક્ય છે આ મી હું આગળ આવી ગયું એટલે આ લખી નાખીશ આઈ એમ ટેકન કેર ઓફ બાય માય પેરેન્ટ્સ. હું લઈ આ બીજું વાક્ય આપેલું છે વિદ્યાર્થી મિત્રો બે શું છે સબ્જેક્ટ ગેવ વર્બ. કયા કારણ વાક્ય છે વિદ્યાર્થી મિત્રો સાદો વર્તમાન કાળ. ફેસિલિટીઝ ટુ મી તો આપેલું છે ઓબ્જેક્ટ. કઈ રીતે આપણે આગળ લખીશું મી આપણે આગળ લઈ જઈશું એટલે શું થઈ જશે આઈ. બીજું વાક્ય આપણે લખીશું આઈ એમ ગીવન શું આપેલું છે. હવે આ વર્બ આપણે જોડે લખી નાખીશું ગિવન ફેસિલિટીઝ બાય ક્વાઇઝ એ ધેમ. નેક્સ્ટ સેન્ટેન્સ આપેલું છે આપણે સબ્જેક્ટ શુડ સર્વ ઓવર ધેમ ઓબ્જેક્ટ ઇન ધેર ઓલ્ડ એજ. શું છે વિદ્યાર્થી મિત્રો અધર વર્ડ્સ કઈ રીતે લખીશું એ આપણે આગળ લખી નાખીશું They should be served by me in their old age. હવે વિદ્યાર્થી મિત્રો આ બીજું વાક્ય છે આપણે ફેસિલિટીઝ થી પણ શરૂ કરી શકીએ છીએ. ફેસિલિટીઝ આર ગીવન બાય ધેમ અથવા બાય એના પહેલા ટુ મી બાય ધેમ એ રીતે પણ આપણે લખી શકીએ છીએ. બંને રીતે આપણે વાક્ય સાચું પડશે. નેક્સ્ટ બીજું પહેલે આપેલું છે માર્ચ 2014
યડ અહીંયા પણ આપણે યડ રાખીશું નેક્સ્ટ સબ્જેક્ટ આ વર્બ આવેલું છે આપણું શું આવેલું છે ઓબ્જેક્ટ યડ બાય My English teacher told me last year, subject, my English teacher told me last year, other words. So, I was told last year by my English teacher पूर्ण विराम है ना ओके विद्यार्थी मित्रों नेक्स्ट यू सब्जेक्ट विल लर्न वर्ब लेसन ऑब्जेक्ट फ्रॉम इट अदर वर्ड्स करी दे लेसु अ लेसन विल बी लर्न From it by you. Okay, विद्यार्थी मित्रों, हमारा subject, verb, object find out करता है तो एकदम easy वस्तु से आपने active हुए, passive हुए. अने root कुदन, तमने एकदम perfectly मोड़े हुए तो तमने एकदम सरलता पूर्वक सवाल कर सको. Now last and final paragraph, March 2018. The master subject. Called verb is servant object साधा मुखान वाक्य छे कहीं दे लगी सु is servant was called by the master पूर्ण विराम बीजो is subject give verb name object the keys अदर वर्ड सो आपसे ही वाज गिवन द कीज बाय हिम ओके नेक्स्ट द सर्वेंट सब्जेक्ट लॉक्ड द वर्ड द कवर्ड ऑब्जेक्ट तो कई रीते लखीशु विद्यार्थी मित्रों आपणे एक ना एक पेरेग्राफ आपणे बे वार लख्यो छे 2 मार्च 2000 2018 He put was the keys on the table. Subject, verb, the keys, object, on the table, other words. So, very just same. The keys were put on the table by him. So, very just same. Okay, Vidyani Mitra, away up here. આ ટોપિક સંપૂર્ણપણે શું કરીએ છીએ પૂર્ણ કરીએ છીએ જેમાં પૂર્ણ કરીએ છીએ જેમાં આપણે ઘણા બધા પેરેગ્રાફ જોયા વર્ડમાં પૂછાયેલા પેરેગ્રાફ જોયા તે તમે વિડિયો જે મેં બનાવેલો છે તમે શાંતિથી જોજો અને તમે તો ગમે તો લાઈક કરજો અને સબસ્ક્રાઇબ પણ મારી ચેનલ કરજો જય જય ભારત